તળાજા તાલુકા સહિત ભાવનગર જિલ્લામાં મોબાઈલ ટાવરોમાં ચોરી કર ચોરીના ત્રણ ગુનાઓ ડિટેક કરતી અલંગ પોલીસ ટીમ બનાવ અંગે જાણવા મળતી અનિ માહિતી અનુસાર અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એસ તિવારીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટાફ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હુમન સોર્સિંગની મદદથી માહિતી મળેલ કે એક ઈસમ ત્રાપસ બાયપાસ રોડેથી મોબાઈલ ટાવરમાંથી ચોરી કરેલ ચોરાવ મુદ્દામાલ સાથે અને મોટર લઈ નીકળનાર હોય જે માહિતીના આધારે અલંગ પોલીસ સ્ટાફ દ્વારા ત્રાપસ રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન અલંગ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે દાખલ થયેલ મોબાઈલ ટાવરના વપરાતા કાર્ડની ચોરીમાં થયેલ ચોરાવ મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ આ ચોરી સિવાય ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના સથરા બેલા દિહોર ફુલસર તથા ભાવનગર જિલ્લાના સનેસ ખાતે આવેલ બીએસએનએલના ટાવરમાંથી પણ ચોરી કરેલ હોવાની કબૂલાત આપેલ જેને લઈને આરોપીની સાથે રાખી અને ભાવનગર જિલ્લામાં આવેલ બીએસએનએલ મોબાઈલ ટાવરમાં થયેલ ચોરીના ત્રણ ગુનાના કામે ચોરીમાં ગયેલ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓને મુદ્દામાલ મળી અને કુલ રૂપિયા સોવીસ હજાર સોર્યા સોર્યાસી હજારનો મુદ્દામાલ અલંગ પોલીસે રિકવર કર્યો હતો આ બનાવમાં અલંગ પોલીસે કુલ બે આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં ગુણવંતભાઈ મનસુખભાઈ ચુડાસમા ઉંમરવરસ તેત્રીસ રહે ઘોઘા રોડ ગૌશાળા શેરી નંબર ચાર પ્લોટ નંબર પંદર ભાવનગર તેમજ ઇમ્તિયાઝભાઈ અબુભાઈ મિયાસા ઉંમરવરસ પાંત્રીસ રહે વડવા નેરા ભાવનગર તેમજ આ કામગીરી કરનાર આલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એસ તિવારી તથા એડ કોન્સ્ટેબલ હરદિવસિંહ ગોહિલ તથા ઉપેન્દ્રભાઈ ટાંગ તથા સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ ચૌહાણ તથા ઇન્દ્રજી ગોહિલ વિપુલભાઈ કંટારિયા વગેરે ટીમ વર્કથી મળી પ્રદર્શનની કામગીરી કરી હતી